2013માં સરદાર પટેલની 138મી જન્મ જયંતીના અવસરે 31મી ઓક્ટોબરે નરેન્દ્રભાઈએ આ સ્મારકનું ખાતમુહૂર્ત કર્યું. તમે જ વિચારો, રૂપિયા 2,332 કરોડના ખર્ચે 58 મીટરના બેસ લેવલ પર ઊભી કરવામાં આવનારી આ 182 મીટરની પ્રતિમા બનાવવા માટે કેટલો સામાન અને મહેનત લાગી હશે. આ વિરાટ સ્મારકના નિર્માણ માટે સારામાં સારા એન્જિનિયર્સ, પ્લાનર્સ અને નિષ્ણાતોની ટીમ બનાવવામાં આવી. આ વિરાટ કાર્ય ફક્ત 42 મહિનાના સમયમાં પૂર્ણ કરવામાં આવ્યું. સ્ટેચ્યુની ડિઝાઇન પર સરદારના હાવભાવ, એક એક રેખાઓનું આલેખન પણ ડિટેલમાં કરવામાં આવ્યું. સરદાર સાહેબની આ પ્રતિમાનો પ્રભાવ પણ એમના વ્યક્તિત્વ જેવો જ હોવો જોઈએ. આ જ સંકલ્પ સાથે તેના પર બ્રોન્ઝ ક્લેડિંગ એટલે કે કાંસાનો વરખ ચઢાવવાનું નક્કી કરવામાં આવ્યું, જેનાથી એની ભવ્યતા વધે અને બ્રોન્ઝ પેનલ્સની કારીગરી મઠાડવા બોલાવવામાં આવ્યા કળા ક્ષેત્રમાં પદ્મશ્રી અને પદ્મભૂષણ મેળવનાર આર્ટિસ્ટ રામ સુતારને. એમનો હાથ અડે ને એટલે જાણે મૂર્તિ જીવંત થઈ જાય છે. એ જ રામ સુતાર જેમણે સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સહિત કેટકેટલી પ્રતિમાઓ દ્વારા પોતાનું કસબ દેખાડ્યું છે. પણ જ્યાં સપનું વિરાટ હોય ત્યાં સાધન સામગ્રીનો જથ્થો પણ એટલો જ વિશાળ હોય. આશરે 70,000 ટન સિમેન્ટ, 18,500 ટન રિઇન્ફોર્સમેન્ટ સ્ટીલ, 6,000 ટન સ્ટ્રક્ચરલ સ્ટીલ અને 1,800 મેટ્રિક ટન વજનનું બ્રોન્ઝ અને સાથે સતત કાર્યરત 250 થી વધારે ઇજનેરો અને 3,750 થી વધારે કારીગરોની અથાક મહેનતે વધારી છે આ વિરાટ વિશ્વસ્તરીય પ્રતિમાની ગરિમા. પણ સૌથી અગત્યની વાત તો એ છે કે પ્રોજેક્ટની ટાઈમલાઈન અને ક્વોલિટી બંને મેન્ટેન થાય એ માટે મોદીજીથી લઈને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન, મુખ્યમંત્રી વિજયભાઈ અને ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ સુધી સતત ઉચ્ચ લેવલ પર સમીક્ષાઓ થતી આવી છે. કારણ કે આ સરદાર પટેલને શ્રદ્ધાંજલિની સાથે સાથે ગુજરાત માટે ગૌરવની પણ વાત છે. 31 ઓક્ટોબર 2018ના રોજ સરદાર સાહેબની જન્મ જયંતીના અવસરે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી કરશે દેશને સમર્પિત સૌથી ઊંચા સૌથી શાનદાર લોહા પુરુષ છે સૌના સરદાર સૌથી ઊંચા સૌથી શાનદાર લોહા પુરુષ છે સૌના સરદાર સ્ટેચ્યુ ઓફ યુનિટી અખંડ ભારતના પ્રણેતાને રાષ્ટ્રની સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ.